પ્રાંતિજ સિનેમા રોડ ઉપર રહેતી મહિલા કે જે અગાઉ દારૂનો ધંધો કરતી હતી, પરંતુ અત્યારે દારૂનો ધંધો કે બીજો કોઈ ગેરકાયદેસર ધંધો કરતી નથી, તેના ઘરે નકલી પત્રકાર બનીને ખેરાશ કુમાર પ્રકાશભાઈ ખત્રી ઉંમર વર્ષ 21 અને આયુષકુમાર કિરણભાઈ સથવારા ઉંમર વર્ષ 20 બંને રહે છે. હિંમતનગર બંને જણા મહિલાના ઘરે જોઈ અમે પત્રકારો છીએ અને તમોને દારૂનો ધંધો કરો છો, જેથી પૈસા આપો. તો મહિલાએ કહ્યું કે મારા પતિનું મરણ થયું છે અને મારું ગુજરાન ચલાવવા સારું હું અગાઉ દારૂનો ધંધો કરતી હતી, પરંતુ અત્યારે દારૂનો કે બીજો કોઈ ગેરકાયદેસર ધંધો કરતી નથી અને તમે પત્રકાર છો તો તમારું આઈ કાર્ડ બતાવો, જેથી પત્રકારના વેશમાં આવેલ બંને યુવકો દ્વારા મહિલાને જણાવ્યું કે અમારે તમોને કોઈ કાર્ડ બતાવવાની જરૂર નથી. તેમ કહીને મહિલાનો મોબાઈલમાં ફોટો કોપી પાડવા જતા હતા, જેથી મહિલા ખસી જઈને મહિલાએ પ્રાંતિજ ભાખરિયા પોલીસ ચોકી ઉપર જાણ કરતા પોલીસ બીટ જમાદાર હરિચંદ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ વસંતકુમાર વિનોદભાઈ તાત્કાલિક મહિલાના ઘરે પહોંચી ગયા હતા. તો બંનેએ પત્રકારની ઓળખાણ આપી હતી અને બહેન દારૂનો ધંધો કરે છે તો પોલીસ દ્વારા બંનેને સાથે રાખી બે પંચોને જોડે રાખીને મહિલાના તમામ ઘરમાં પ્રોહી રેડ કરતા કોઈ પણ મુદ્દામાલ મળી આવ્યો ન હતો. તો પોલીસ દ્વારા બંને ઈસમોની પૂછપરછ કરતા અને પત્રકારનું આઈ કાર્ડ માંગતા સંતોષકારક જવાબ અને આઈ કાર્ડ પાસે નથી રાખતા જવાબ આપ્યા હતા અને કોઈ સંતોષકારક જવાબ ન આપતા પોલીસે વધુ પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા. તો પ્રાંતિજ પોલીસ હરીશચંદ્ર દ્વારા ફરિયાદી થઈને CRPC કલમ 41(2) મુજબ બંનેની અટકાયત કરી હતી. CRP કલમ 109 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. જીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ.